છેલ્લા ચાર દિવસથી અમારી ચેનલ પર ટિફિન રેસિપીમાં તમે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવારના દિવસને બનાવી શકાય ને તેવી ટિફિનમાંની અલગ અલગ વાનગીઓ જોઈ. પણ આપણે ગુજરાતીઓને તો દાળ ભાત વગરનું ટિફિન અધૂરું લાગે, પણ ગૃહિણીઓને તો સવારમાં કામની ભાગદોડ અને સમયની કટોકટી હોય. તો આજે આપણે ટાઈમ મેનેજમેન્ટ સાથે શુક્રવારના ટિફિનમાં લીલોતરી શાક, ફૂલકા, રોટલી, દાળ ભાત, સંભારા, અથાણા અને નાસ્તા સાથેનું ટિફિન માત્ર 35-40 મિનિટમાં એવી રીતે બનાવશું જેથી ઓછા સમયમાં ફૂલ ટિફિનની બધી વાનગીઓ બની જાય અને સમય પણ બચે. શરૂઆત આપણે કુકર મૂકવાથી કરી દઈએ, જેના માટે કુકરના ખાનામાં 1 કપ બાસમતી ચોખા ઉમેરી દઈશું. સાથે પાણી ઉમેરી અને ચોખાને ઘસી સાફ કર્યા પછી પાણી કાઢી લઈશું. હવે સાફ કરેલા 1 કપ ચોખામાં 1¼ કપ પાણી ઉમેરી દઈશું જેથી ભાત કુકરમાં બન્યા પછી દાણે દાણો છૂટતો રહે. તેની સાથે કુકરના બીજા ખાનામાં 1/4 કપ તુવેર દાળ પણ ઉમેરી દેવાની છે. અહીં તેલવાળી તુવેર દાળ હોવાથી તેમાં પણ પાણી ઉમેરી અને ઘસી અને સાફ કરી નાખશું. તે પાણી કાઢી લઈશું અને લગભગ 2 વખત આ રીતે દાળ સાફ કર્યા પછી 1/4 કપ દાળ સામે 1.5 કપ પાણી ઉમેરી દેવાનું છે. ત્યાર પછી તેમાં 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું. બંનેને હાથ વડે હલાવીને દાળમાં મિક્સ કરશું. હવે કુકરના તળિયે પાણી ઉમેરી અને કાણાવાળી પ્લેટ પણ રાખી દઈશું. સાથે પહેલાં મોટું ભાતનું ખાનું કુકરમાં ગોઠવી દઈશું, સાથે ઉપર દાળનું ખાનું પણ ગોઠવી દઈએ. ત્યાર પછી તેના ઉપર ડીશ ઢાંકી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરમાં 6 સીટી કરી લઈશું, જે અંદાજે 15 મિનિટ જેવો સમય થશે. આજે આપણે લીલા શાક માટે મેં અહીં 250 ગ્રામ કૂણો અને પતલો ગુવાર છે ને તે પાણીમાં સાફ કરી ઉપર નીચે સાઈડ કાઢી અને આ રીતે આખો ગુવાર રાખ્યો છે. પણ સવારના ટિફિન બનાવવું હોય ને ત્યારે આગલા દિવસે રાત્રે જ્યારે આપણે ટીવી જોતા હોઈએ ને ત્યારે લીલા શાક વીણીને કે કટ કરી અને ફ્રીઝમાં રાખી દેવાના, જેથી સવારમાં આપણે શાક કટ કરવાનો સમય ના રહે ને તો પણ વાંધો ન આવે. સવારની ઉતાવળમાં આપણે ગુવારનું શાક કુકરમાં એકદમ મીઠાસવાળું અને લચકા જેવું બને ને એવી રીતે બનાવવાના છીએ, જેના માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખશું. તેલ ગરમ થાય ને એટલે 1/2 ટીસ્પૂન અજમો હાથમાં લઈ અને મસળી લઈશું અને મસળેલા અજમાને તેલમાં ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું. તેલમાં અજમો શેકાવાની સુગંધ આવવા લાગે ને એટલે હવે 4-5 લસણની આખી કળી વઘારમાં ઉમેરી દેવાની છે અને ગોલ્ડન બ્રાઉન લસણ થાય ને તેવું સાતળશું. ગુવાર છે ને તે પચવામાં થોડો ભારે કહેવાય છે, એટલે જ્યારે પણ નોર્મલ બનાવતા હોઈએ કે પછી ટિફિન માટે બનાવતા હોઈએ ત્યારે ગુવારનો વઘાર અજમા અને લસણની સાથે કરીએ ને તો ગુવાર સરળતાથી પચી પણ જાય છે અને ગેસની પ્રોબ્લેમ પણ નથી થતી. અહીં લસણની કળી ગોલ્ડન બ્રાઉન સતરાઈ ગઈ છે તો વઘારમાં 1 ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું. હવે 1 વખત ટમેટાની પ્યુરીને વઘારમાં મિક્સ કરી લઈશું, સાથે મસાલો પણ કરી લઈએ. તેના માટે પ્રથમ 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે, સાથે 2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરશું, 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું, તેની સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું. હવે બધા મસાલાને આપણે ટમેટાની ગ્રેવીમાં મિક્સ કરી અને સાતળશું. અહીં આપણે મસાલામાં ધાણાજીરું પાવડર વધારે ઉમેર્યું છે જેથી આ શાક કુકરમાં જ વધારે કાંઈ પણ મસાલા ઉમેર્યા વગર એકદમ રસરસતું અને લચકા જેવું બનશે. મસાલા સતળાઈ ગયા છે તો હવે સમારેલો ગુવાર પણ બધો આ રીતે વઘારમાં ઉમેરી દેવાનો છે. બધો ગુવાર ઉમેરાઈ જાય ને એટલે હવે ગળાશ માટે 1 ટુકડો દેશી ગોળ ઉમેરી દઈશું અને બધું એકદમ સરસ મિક્સ કરશું. જો ગળપણમાં ગોળને બદલે ખાંડ ઉમેરતા હોય ને તો તે ઉમેરી શકો અને ગુવારમાં જો તમે ગળપણ ના ખાતા હોય ને તો ના ઉમેરો ને તો પણ શાક એટલું સ્વાદિષ્ટ થવાનું છે. હવે તેમાં 1 કપ પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરાઈ જાય ને એટલે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને સીટી લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર 5 સીટી કરી લેવાની છે. બંને કુકરમાં સીટી થાય છે એ દરમિયાન આપણે ફટાફટ ટિફિનમાં લઈ જવા માટેનો સંભારો પણ બનાવી લઈએ. અહીં મેં 1 ગાજર, 1 કાચી કેરી અને 1 લીલું મરચું લીધું છે. કાચી કેરીની છાલ ઉતાર્યા વગર આ રીતે ટુકડા કરી લેવાના છે. પ્રથમ તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. અહીં કેરીના ટુકડા થઈ જાય ને એટલે હવે 1 લીલા મરચાંના પણ આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે. ત્યાર પછી છાલ ઉખાડી રાખેલા ગાજરના પણ મીડિયમથી નાની સાઇઝના આ રીતે ટુકડા કરી લઈશું. અહીં જુઓ, ગાજર, કેરી, લીલા મરચાંના ટુકડા થઈ ગયા છે. તો હવે આ બધા ટુકડાને એક પોળા બાઉલમાં કાઢી લેવાના છે. હવે તેમાં મસાલો પણ કરી લઈએ. તેના માટે અથાણા માટેનો મેથીઓ મસાલો લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલો ઉમેરશું.
મીઠું ફક્ત કેરી ગાજરના ટુકડા પૂરતું જ ઉમેરવાનું છે, કારણ કે રેડીમેડ અથાણાના મેથિયા મસાલામાં બધા મસાલા સાથે મીઠું પણ હોય જ છે. એની સાથે થોડી એવી હવે હિંગ ઉમેરી દઈશું અને ઉપરથી 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. ત્યાર પછી બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કેરી, ગાજર અને લીલા મરચાંનું આ ઇન્સ્ટન્ટ સંભારો કહો તો સંભારો અને અથાણું કહો ને તો અથાણું. આ તાજું બનાવી શકાય છે અને ટિફિનમાં આપી શકાય છે, પણ જો સવારના ટાઈમ ના હોય ને તો જ્યારે પણ દિવસમાં તમે ફ્રી હો ને ત્યારે બનાવી અને કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં રાખી દો ને તો આ ઇન્સ્ટન્ટ અથાણું સવારે ટિફિનમાં ફક્ત ભરવાનું જ રહે. માત્ર 3 થી 4 મિનિટમાં સ્વાદિષ્ટ કેરી ગાજરનું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. આટલું કર્યું ને એ દરમિયાન દાળ ભાતનું કુકરમાં સીટી થઈ અને ઠંડુ પણ થઈ ગયું. તો હવે કુકરનું ઢાંકણ ખોલી લઈએ, ઉપરની ડીશ કાઢશું. અહીં દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે તો તે ખાનું બહાર કાઢી લેવાનું છે. ત્યાર પછી નીચેના ખાનામાં દાણે દાણો છૂટો ભાત પણ બની અને તૈયાર થઈ ગયા છે તો તે ખાનું પણ હવે બહાર કાઢી લઈશું. હવે બાફેલી દાળને એક ઊંડા વાસણમાં ઉમેરી દઈશું. બધી દાળ ઊંડા વાસણમાં ઉમેરાઈ જાય ને એટલે દાળને બ્લેન્ડ કરી લઈશું. અહીં દાળ એકદમ સરસ બ્લેન્ડ થઈ ગઈ છે તો ઉપરથી માત્ર થોડું એવું પાણી ઉમેરી ફરીથી બ્લેન્ડ કરશું. દાળ બ્લેન્ડ થઈ જાય ને એટલે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર કઢાઈમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દેવાનું છે. ગરમ થતાં તેલમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરશું, 1/2 ટીસ્પૂન જીરું ઉમેરશું, સાથે વઘારમાં 1/2 ટીસ્પૂન મેથી દાણા પણ ઉમેરી દઈશું. દાળમાં આ વઘારમાં મેથીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. સાથે મીઠા લીમડાના પાન ઉમેરશું, 1 સૂકું લાલ મરચું ઉમેરશું અને 1 બાદિયન ફૂલ પણ ઉમેરી દઈશું. તેની સાથે તજ લવિંગના ટુકડા પણ ઉમેરી દેવાના છે. છેલ્લે હિંગ ઉમેરશું. વઘારમાં બધું ફૂટવા લાગે ને એટલે હવે ટમેટા ઝીણા સમારેલા છે તે પણ ઉમેરી દેવાના છે, સાથે લીલા મરચાંના ટુકડા ઉમેરશું. આદુની પેસ્ટ પણ સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાની છે. આજે આપણે અસલ ગુજરાતી સ્વાદની દાળ બનાવીએ છીએ અને આ દાળ છે ને હંમેશા મરી મસાલાથી ભરપૂર અને ખાટી મીઠી હોય છે, માટે પસંદ આવે ને તે સ્વાદ પ્રમાણેના મસાલા ઉમેરી દેવાના છે. ટમેટાને વઘારમાં મિક્સ કર્યા પછી ફરી 1/8 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું અને ટમેટા પૂરતું જ મીઠું ઉમેરવાનું છે, કારણ કે દાળ બાફવા સમયે આપણે થોડા હળદર અને મીઠું ઉમેરેલા જ હતા. હવે બધું એકદમ સરસ મિક્સ કરી દઈશું. તુરંત જ તેમાં બ્લેન્ડ કરેલી તુવેર દાળ પણ ઉમેરી દેવાની છે. બધી દાળ ઉમેરાઈ જાય ને એટલે હવે 1/2 કપ પાણી ઉમેરી દઈશું, પણ આ દાળ આપણે ઘાટી જ રાખશું, કારણ કે ટિફિનમાં આપણે આ એકદમ પાણી જેવી પતલી નહીં, પણ આવી દાળ ઘાટી બનાવી અને દઈએ ને તો 3-4 કલાક પછી પણ ટિફિનમાં ઠંડી થયેલી દાળ છે ને તે ભાત સાથે ભાવશે. હવે દાળને ઉકળવા માટે રાખવાની છે. એ દરમિયાન તેમાં 12 થી 15 શેકેલા સિંગદાણા પણ ઉમેરી દઈશું, સાથે ગળપણ પસંદ હોય ને તે પ્રમાણે ગોળ પણ ઉમેરી દેવાનો છે. હવે 1/2 લીંબુનો રસ પણ ઉમેરી દઈશું. બધું ઉમેરાઈ જાય ને એટલે એક વખત વ્યવસ્થિત મિક્સ કરી દાળને ઉકળવા રાખશું. સાથે સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની છે. ગુજરાતી ઘરોમાં ક્યાંક આવી પીળી દાળ હોય છે તો ક્યાંક વળી લાલ મરચું પાવડરવાળી લાલ ચટક દાળ હોય છે. ટૂંકમાં ઘરમાં જે પ્રમાણે સ્વાદની દાળ પસંદ હોય ને તે રીતે દાળ બનાવવાની. દાળ ઉકળે છે ને એ દરમિયાન મેં અહીં રોટલીનો લોટ બાંધી અને કૂણાવવા માટે રાખ્યો હતો. તો કૂણવાયેલા લોટને સહેજ એવો મસળી લઈએ. આજે આપણે નાની ફુલકા રોટલી બનાવીએ માટે નાના નાના લુવા બનાવશું. હવે 1 લુવાને ગોળવાળી કોરા લોટના ઉપયોગથી વણી લઈશું. ટિફિન માટે હંમેશા નાની અને એકદમ પતલી ફુલકા રોટલી બનાવીએ ને તો ટિફિનમાં 3-4 કલાક પછી પણ તે ખાવી ભાવે છે. અહીં જુઓ, નાની સાઇઝની પતલી રોટલી વણાઈ ગઈ છે તો ગેસની હાઈ ફ્લેમ પર રોટલી શેકી લઈશું. તવા પર બંને સાઈડ રોટલી ચેન્જ કરતાં થોડી શેકાઈ જાય ને એટલે હવે તેને ડાયરેક્ટ ફ્લેમ પર લઈ અને રોટલી શેકશું. એકદમ પતલી નાની રોટલી ગોળદળા જેવી ફૂલી ગઈ છે. બસ બનેલી ફુલકા રોટલીને ગેસ પરથી ઉતારી લેવાની છે. હવે ગરમ રોટલીને કિનારીએ સુધી એકદમ સરસ ઘી લગાવી લઈશું. રોટલીમાં વચ્ચે અને બધી કિનારી સુધી સરખું ઘી લગાવીએ ને તો રોટલી ઠંડી થયા પછી એકદમ કૂણી પોચી રહે અને કડક પણ નથી થતી. અત્યારે મેં ટિફિનમાં જોઈએ ને તેટલી રોટલી બનાવી લીધી છે. રોટલી બનાવીને એ દરમિયાન દાળ એકદમ સરસ ઉકળી ગઈ અને ઘાટી થઈ ગઈ છે તો તેનો ગેસ બંધ કરી દઈશું. સાથે સાથે હવે શાકનું કુકર પણ ખોલી અને જોઈ લઈએ. કુકર ખોલતા અહીં જુઓ, એકદમ માપના તેલ અને રસા સાથે લચકા જેવું સ્વાદિષ્ટ ગુવાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો ટાઈમ મેનેજમેન્ટ સાથે અહીં લોટ બાંધવા સહિતના બધી વાનગી બનાવવા માટે મને માત્ર 35 થી 40 મિનિટ જેવો સમય થયો છે. હવે બધી બનાવેલી વાનગીનું ટિફિન પણ ભરી લઈએ. પ્રથમ ટિફિનના 1 ખાનામાં લચકા જેવું સ્વાદિષ્ટ ગુવાનું શાક પીરસશું. શાક પીરસાઈ જાય ને એટલે 2 ખાનામાં ભાત પણ પીરસી લઈએ.
ત્યાર પછી ત્રીજા ખાનામાં ખાટી મીઠી ઘાટી ગુજરાતી દાળ પીરસીએ। દાળ પીરસાઈ ગઈ છે તો હવે ફુલકા રોટલીને આ રીતે ફોલ્ડ કરી એક પછી એક એમ ચાર રોટલી બોક્સમાં ગોઠવી દઈએ, જેથી તે એકબીજાથી ચીપકે નહીં અને જમવા સમયે પણ ભાવે। સાથે જ નાના બોક્સમાં કાચી કેરી, ગાજર અને મરચાંનું અથાણું પીરસીએ। આ બધી વસ્તુ સાથે આપણે ગુજરાતીઓને કંઈક ફરસાણ તો જોઈએ જ, તો આ રીતે મેં સાથે ટિફિનમાં અત્યારે દાળિયા અને બિસ્કિટ આપ્યા છે। એ જ રીતે ગાંઠિયા, ચેવડો, સેવ પણ આપી શકાય છે, જેથી જમ્યા પછી અથવા તો સાંજે ભૂખ લાગે ને તો તે ખાઈ શકાય। ફ્રેન્ડ્સ, આ રીતે ટાઈમ મેનેજમેન્ટ સાથે આપણે સવારની ભાગદોડમાં પણ બધી વાનગીઓનું સ્વાદિષ્ટ ફૂલ ટિફિન બનાવી શકીએ છીએ। તો તમને આ રેસીપી સાથે ટિફિનના આગળના દિવસોની બધી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો। સાથે રેસીપી ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો, અને આ બધી રેસીપી સોશિયલ મીડિયા ઉપર જોવા માટે અમારા ફેસબુક પેજને લાઇક કરી દેજો, જેથી ફેસબુક ઉપર તમે આ બધી રેસીપી જોઈ શકો। ફરી મળશું આવતીકાલે નવા ટિફિનની રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।